ત્યાર પછીનો મીઠો બે બે માર્ક્સ વાળા જે આપણે ત્રણ ચાર વાક્યોમાં આજનો જવાબ લખવાનો હોય છે એવો ત્રણ નંબરનો આપણો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન છે, નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? તો નરેન છે એ શેનું પાત્ર છે? આપણે આગળ વાત કરી ગયા છે, આ પાત્ર છે ભૂલી ગયા પછી ચેપ્ટરનું. તો ભૂલી ગયા પછીમાં નરેનનું, નરેન છે એ વનાધિકારી હોય છે, વનનો અધિકારી એને કહેવાય વનાધિકારી. તો એ વનાધિકારીની નોકરી કરતો હોય છે અને એને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા, પહેલા તો એને નૈસર્ગિક સૌંદર્યનો ઘણો મહિમા હોય છે, પણ એના લગ્ન મનીષા સાથે થઈ શકતા નથી. જો અહીંયા જવાબ તમને આપેલો છે, નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. નરેન કોની પાછળ ગાંડો હતો? એ નૈસર્ગિક સૌંદર્યના, નૈસર્ગિક સૌંદર્ય પાછળ નહીં પણ માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેને એની બાહ્ય છબીનો, બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા, ખાસ મહિમા રહ્યો નહીં. આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા ઉપર જ ધ્યાન આપ્યું. ટૂંકમાં વાત કરીએ તો આપણને ખબર છે કે નરેનના લગ્ન મનીષા સાથે થવાના હતા, પણ મનીષા નબળી હોવાના કારણે એના પિતા છે લગ્ન કરવા માટે તૈયાર નહોતા થયા. પણ પછી જાણે કે નરેશનું તો સર્વસ્વ, નરેનનું તો જાણે કે સર્વસ્વ છીનવાઈ ગયું હોય એમ એને કશામાં રસ રહ્યો નથી. કારણ કે એનો મૂળ રસ હતો એ માનવ હૃદયમાં હતો, પણ એને પોતાનું આંતરિક જે ઈચ્છા હતી એ જ પ્રાપ્ત ન થયું, એટલા માટે એને બાહ્ય દુનિયામાં પણ રસ રહ્યો નથી. એને એટલા માટે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો, મનીષા સાથે લગ્ન ન થવાથી નરેનને નૈસર્ગિક સૌંદર્યનો કોઈ ખાસ મહિમા રહ્યો ન હતો. આવી રીતે તમારે એને ચાર પાંચ વાક્યમાં વર્ણવવું પડશે.